હેલો સ્ટ્રેસ ગુડ મોર્નિંગ સો જેમ કે આપણે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ જોઈ ગયા છે આગળના લેક્ચરમાં તો આજના આપણા વિડીયો લેશનમાં આપણે ભણવા જઈ રહ્યા છે એન્ટ્સ જી હા ધોરણ બારનું ઇંગ્લિશ યુનિટ ફાઈવ રીડ વન એન્ટ જે એક અદ્ભુત એસે છે અને તેને આજે આપણે સમજવા જઈ રહ્યા છે તો જી હા સ્ટ્રેસ હું છું સરસ્વતી અને આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ માસ્ટર ઇંગ્લિશ પર તો ચાલો આજે આપણે યુનિટ ને સારી રીતે સમજીએ એટલે કે ગુજરાતી ટ્રાન્સક્રિપ્શન સાથે એને આપણે સમજીએ તો અંત સુધી જોડાઈ રહેજો તમે એ ચેનલ પર નવા હશો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે એવા મસ્ત નવા નવા ચેપ્ટર્સ હું લઈને આવી રહી છું આપણી આ ચેનલ પર ઓકે સો ચાલો આપણે આ લેસન અને આ ચાપ્ટરને આપણે ભણીએ સો સ્ક્રીન પર તમે જોઈ શકો છો સો આ છે ધ ફોલોઈંગ બિહેવિયર વોઝ નોટ બાય અ સાયન્ટિસ્ટ હુ વોઝ મેકિંગ સ્ટડી ઓફ એન્ટ્સ અ નંબર ઓફ એન્ટ્સ વ ડાઉન ઇન પીટ વેર દે હેડ કિલ શમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ્સ ફોર ફૂડ ધ એન્ડ્સ બિગેન ફેચિંગ ધ સ્મોલ બાઇટ્સ ઓફ ધીઝ ઇન્સેક્ટ્સ અપ ટુ ધેઅર એન્ડ હીલ સો હવે આ ફર્સ્ટ પેરાગ્રાફમાં જણાવવામાં આવ્યું છે તમે સ્ક્રીન પર એનું ગુજરાતી ટ્રાન્સક્રિપ્શન જોઈ શકો છો તો તેમાં આ રીતે કહેવામાં આવ્યું છે કે એન્ડ વિશે જણાવ્યું છે કે એક વૈજ્ઞાનિક દ્વારા નીચેની વર્તણૂક નોંધવામાં આવી હતી જે કીડીનો અભ્યાસ કરે છે ખાડામાં સંખ્યાબંધ કીડીઓની નીચે હતી અને જ્યાં તેઓ કેટલાક ફ્લાયસ અને અન્ય જંતુઓ ખોરાક માટે માર્યા ગયા હતા અને કીડીઓએ આ જંતુના નાના ટુકડાઓ કરી તેમના ઘર એટલે કે ખાડા સુધી લાવવાનું શરૂ કર્યું તો આપણે ફર્સ્ટ પેરાગ્રાફમાં સમજી ગયા કે પહેલાં તો પેરેગ્રાફ જે છે શરૂ થાય છે વૈજ્ઞાનિક દ્વારા કે જેઓ જોઈ છે એન્ડ ફિલ અને તેમાં કીડીઓને શું હાલચાલ થાય છે તેઓ શું કરી રહ્યા છે તેવું અહીં ફર્સ્ટ અહીં પેરાગ્રાફમાં જણાવવામાં આવ્યું છે તો આપણે આગળ વધીએ આગળ ધીસ વોઝ આર્ડિયસ વર્ક ફોર દેમ ધ સાઇડ્સ ઓફ ધ પીસ્ટ વર સ્ટીપ એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ આન્ડ્સ ધ લોર્ડ્સ દે વોર કેરિંગ વર very heavy, it was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. Yes, so, અહીં જણાવવામાં આવ્યું છે કે આ તેમના માટે કઠોર કામ હતું એટલે કે આદેશ વર્ક હતું અને આ ખાડોની બાજુ સુધી તે જે બાજુઓ છે સીધી હતી એકદમ સ્ટ્રેટ હતી અને કીડીઓના કદને ધ્યાનમાં રાખીને તેઓ જે ભાર લઈ રહ્યા હતા તે ખૂબ જ હતી અને કેવી વજનદાર હતી ખૂબ જ ભારે હતી અને એવું લાગતું હતું કે પુરુષોનો એક જૂથ બસો પાઉન્ડ જેટલું વજન લઈ રહ્યા હતા તેવું ત્યાં લાગતું હતું અને તે જ સમયે ખડગો ઉપર ચડી રહી હતી અને આ રીતે અહીં વર્ણવામાં આવ્યું છે જેમ કીડીઓનું કામ હોય છે તેઓ કઈ રીતે ફ્લાઇસને ટુકડાઓને લઈ જાય છે તો તેવી જ રીતે આપણે આગળ વધીએ આગળ જઈએ તમે એ જોઈ શકો છો ધ એન્ડ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વોક ઇન ધીસ વે વેલ સમર કેરિંગ અપ ધ બીટ્સ બાઇટ્સ ઓફ ઇન્સેક્ટ The others went in front and cleared away any sand or small stone that obstructed the way. At some points where it was difficult to get a foothold, these other ants would position themselves in such a way that the ants the lord could easily climb over. ધેમ ખૂબ જ સરસ મજાનો પેરેગ્રાફ જણાવવામાં આવ્યું છે પહેલાં તો એન્ડ્સ વિશે કે તેઓ કેટલી સરસ મજાની રીતે તેમના જે કામ હોય છે એ સરસ મજાની રીતે તેઓ ઓર્ગેનાઇઝ કરે છે અને તેઓ કઈ રીતે તેમના ખાડા સુધી તેમના પીઠ સુધી પહોંચે છે એટલે કે અહીં પીટ એટલે કે તેમનું ઘર તેમનું ઘરમાં તેઓ કઈ રીતે તેમનો જે ખાવાની વસ્તુ એટલે કે જે ફ્લાઇસના ટુકડાઓ નાના નાના ટુકડાઓ કઈ રીતે તેઓ ઉચકીને લઈ જાય છે તે તેના વિશે જણાવવામાં આવ્યું છે તો અહીં આ પેરેગ્રાફને આપણે અહીં સ્ક્રીન પર જોઈ શકીએ છીએ તમે અહીં ટ્રાન્સક્રિપ્શન અહીં જોઈ શકો છો તો કહેવામાં આવ્યું છે તેને આપણે સમજીએ તો જેમ કીડીઓ છે એ કીડીઓ તરત જ આ રીતે કામનું આયોજન કર્યું હતું કે જેમ જ્યારે કેટલાક એવા જીવ જંતુઓના બીટ્સ એટલે કે ટુકડાઓ લઈ જઈ રહી હતી અન્ય કીડીઓ આગળ ગઈ અને રસ્તામાં જેમ અવરોધો છે અવરોધો આવે તો એ અવરોધિત કરતી કોઈ પણ રેતી અથવા નાના પથ્થરોને સાફ કરી દેતી હતી કેટલીક જગ્યાએ પગથિયું મેળવવાનું મુશ્કેલ હતું એટલે કે ઉપર ચડવાનું કે આગળ વધવાનું મુશ્કેલ હતું તો આ અન્ય કીડીઓ પોતાને એવી રીતે સ્થળાંતરિત કરે છે કે ભારને લઈને કીડીઓ સરળતાથી તેમની ઉપર ચડી શકે તો તેવી રીતે અહીં કીડીઓ જેમ કામનું આયોજન કરે છે અને કઈ રીતે તેઓ તેમનું ખાવાની વસ્તુ લઈ જાય છે અને આગળ બીજી બધી એવી કીડીઓ જે તેમના માર્ગમાં જે અવરોધિત વસ્તુઓ છે જેમ કે રેતી હોય કે પથ્થર હોય તેને સાફ કરતી જતી હોય છે અને તેવું દર્શાવવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ આગળના પેરેગ્રાફ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો નિયર ધ ટોપ ઓફ ધ પીચ હાવ વર્ડ There was a small part of the way which was completely smooth and steep. Here there were no footholds. The ant came up to these points and there their progress stopped. It seemed that after all they had been defeated. Of the many ants which tried to climb, धीस पार्ट ओनली वन रीच द टॉप धीस वन वोज ओनली रीच धीस वन वोज इमीडिएटली मेट बाय नंबर ऑफ एंड्स फ्रॉम ध एंड हिल टू होम इट कन्वेड अ मैसेज यीस खूब लांबो पेरेग्राफ है पे सारी रीते समझ तो शू कह माँगू तो कहम् કે જેમ ખાડો છે એટલે કે તેમના ઘર છે તેમના ઘરની ટોચ સુધી નજીક આવે છે કે જો કે રસ્તો જે છે રસ્તાનો એક નાનો ભાગ હતો અને તે સંપૂર્ણપણે સરળ અને ઢોળાવવાળો હતો અહીં કોઈ પણ પગથિયા ન હતા કીડી આ જગ્યા સુધી આવી અને ત્યાં તેમની પ્રગતિ એટલે કે ચાલવાનું બંધ થઈ ગયું એવું લાગતું હતું કે તેઓ હરાવીને ત્યાં આવ્યા હતા આ ભાગ ઉપર ચડી જવા ઘણી બધી કીડીઓમાંથી ફક્ત એક જ એવી કીડી જે ટોપ ઉપર પહોંચી અને તરત જ ખાડામાંથી એક કીડી બહાર આવી અને એક કીડીઓને મળી હતી અને તેઓ જેને એક સંદેશો પહોંચાડ્યો હતો અને તેવી રીતે તેમની જેમ અવર જવર હોય છે આવવા જવાને ઘરમાં જવરજવર જવર થતી હોય છે તે અહીં જણાવવામાં આવ્યું છે કે તેઓ કઈ રીતે ત્યાં આવે છે અને ઉપર ચડવા માટે કઈ રીતે ફાઇટ કરે છે અને કઈ રીતે તેઓ ચડે છે આગળ તેવું અહીં આ પેરેગ્રાફમાં ખૂબ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે તો છે ને વિદ્યાર્થી મિત્રો એકદમ અલગ પાઠ અલગ એ છે જે તમને ખૂબ જ ઇન્ટરેસ્ટ આવ્યો હશે એમાં કારણ કે આ પાઠ જે છે આપણે અહીં કીડી વિશે ભણી રહ્યા છીએ તો અહીં તમને આ પાઠમાં ખ્યાલ આવી ગયો હશે કારણ કે મેં અહીં તમને ગુજરાતી સ્લાઇડ્સ પણ આપી છે તો તમે આવી રીતે મહેનત કરતા રહેજો આ વર્ષ ખૂબ જ મહત્ત્વનું છે અને તેમ તમે પ્રેક્ટિસ કરતા રહેજો ઘરે બેસીને રીડ કરતા રહેજો તો આ છે ટોપિક આપણા ઇંગ્લિશ લેંગ્વેજમાં જે તમને સારી રીતે ખબર પડી ગઈ હશે અને હા ખબર પડી ગઈ હોય તો શું કરવાનું છે હા તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું છે માસ્ટર ઇંગ્લિશ બાય સરસ્વતીને તો વિડીયો ગમ્યો હશે તો પ્લીઝ લાઇક તો કરી જ દેજો અને હા તમારા ફ્રેન્ડ્સ સાથે જરૂરથી શેર કરી દેજો જેથી કરી તેઓને પણ આવા સરસ મજાના વિડીયો લેસન્સ તેમને પણ મળતા રહે ઓકે તો ચાલો આપણે વિડીયો અહીં ખૂબ લાંબો થાય છે તો આપણે અહીં ફિનિશ કરીએ છીએ આગળ પાર્ટ ટુમાં આપણે આ જ લેશનને પાર્ટ ટુમાં લઈને આવીશું ત્યાં સુધી જોતા રહો આ વિડીયોને અને શેર કરતા રહો ગમશે તો પ્લીઝ લાઇક કરી દેજો તો ચલો સી યુ હેવ ગુડ ડે થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ